मित्रों आपणे पाठ्यपुस्तक में तो एक थी नौ पाठ जे भाषांतर स्वरूपे जोया पण एमांथी कोई वार एमसीक्यू खाली जग्या एवा प्रकारना प्रश्नों वर्कबुक में पूछाय त्यारे तमने जवाब लखवामां तकलीफ पड़े ए माटे आजे आपणे चित्रपदानी एक वर्कबुक में एनो लैक्चर एक हूँ लऊं छूं के स्वाध्याय पोथी में केवी रीते एमनी खाली जग्या એમની ચિત્ર જોઈને એના નામ લખવા પછી વર્ક ગ્રામર કેવી રીતે પૂરવું એનો આપણે આ લેક્ચર સિરીઝ જોવાનો છે. તો પ્રથમ ખાલી જગ્યા છે એશ ખાલી જગ્યા કૌંસમાં પૂછે પુસ્તકમ સંચિકા શુક અને ચિત્ર. તો જ્યારે એશ આપ્યું હોય ત્યારે હંમેશા એક તો સજીવ માટે આપેલો એ શબ્દ છે. આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં ચિત્રપદાની જોયું તેમાં એશ એ સજીવ માટે વપરાયેલો શબ્દ છે, બીજું પુલિંગ માટે વપરાતો શબ્દ છે. તો આમાંથી પુસ્તક છે એ સજીવ નથી, સંચિકા ફાઇલ છે એ સજીવ નથી, ચિત્રમ છે એ પણ સજીવ નથી. તો શુક છે એ સજીવ છે એટલા માટે પુલિંગમાં આવે છે, એટલે એશ શુક. ત્યાર પછી ખાલી જગ્યા બાલિકા, તો એશા એશ એતે ને એતત, તો બાલિકા છે આકારાંત સ્ત્રીલિંગ છે એટલા માટે એશા આવું આવશે, બરાબર. ત્યાર પછી એ એતત ખાલી જગ્યા, તો એતત છે હંમેશા નપુસકલિંગમાં અને નિર્જીવ વસ્તુમાં મુકાય, તો એટલા માટે ગજ અને અશ્વ આ બંને છે એ તો સજીવ છે. બસ યાનમ ને ઉત્પુટ પીઠિકા, તો એમાં બસ છે એ એતત છે, ઉત્પીઠિકા ટેબલ છે હંમેશા પાસે હોય પણ બસ છે એ દૂર હોય, એટલે એતત બસ યાનમ. સહ એટલે વિમાનમ બાલા મયુરમ અને દ્વારમ, તો વિમાન છે એ દૂર હોય એટલા માટે સહ વિમાનમ. સા સ્ત્રીલિંગ માટે વપરાતો શબ્દ છે. ચિત્રમ ગજઃ વાતાયનમ ને પ્રતિમા, તો સા એ સ્ત્રીલિંગ વાચક શબ્દ છે એટલા માટે પ્રતિમા, સા પ્રતિમા. અહમ હું માટે વપરાતો શબ્દ, હું યુવક. પુસ્તકમ સંચિકા અને દ્વારમ, તો હું એ હંમેશા પુલિંગ માટે અને સજીવ માટે વપરાતો શબ્દ છે એટલા માટે અહમ યુવક. આપણે પુસ્તક સંચિકા કે દ્વાર હોઈએ નહીં. ત્વમ ખાલી જગ્યા વિમાનમ છાત્રમ ચિત્રમ કે ઉત્પીઠિકા, તો ત્વમ છાત્ર. તો અહીંયા આવી રીતે વાક્ય પ્રયોગ નીચે લખવાના છે. પછી વૈકલ્પિક પ્રશ્નોના જવાબ લખો. આવું તમે દ્વિચક્રિકાનું સંસ્કૃત શું થાય, તો દ્વિચક્રિકા સંસ્કૃતમાં એને સાયકલ કહેવામાં આવે છે. કંતકમ એટલે કે કંઘા દાંતિયો, પછી વ્યજનમ એટલે પંખા, પછી ગજઃ એટલે હાથી, મક્ષિકા એટલે માખી, બિડાલઃ એટલે બિલાવ, બિલાવ એટલે બિલાડી કેટ, એશ એટલે યહ, બરાબર. પછી આગળ ત્વમ, તો ત્વમ શબ્દ કા અર્થ હોતા હે તુમ. છાત્ર તો બડા છાતા, છપ્પર વિદ્યાર્થી કે વિદ્યાર્થીની, તો વિદ્યાર્થી આવે. છાત્રાહા તો બહુવચન થઈ જાય, છાત્રા તો વિદ્યાર્થીની થાય પણ અહીંયા છાત્ર એટલે વિદ્યાર્થી, આવી રીતે એનું ગુજરાતી થાય છે. પછી નિમ્નલિખિત હિન્દી વાક્યો કા સંસ્કૃતમાં અનુવાદ કીજીએ, તો યહ મોર હે તો ઉસકા સંસ્કૃત હોતા હે એશ મયુર અસ્તિ વહ શેર હે, તો એશ સિંહ અસ્તિ વહ કુત્તા હે, સહ કુકુર અસ્તિ વહ મૂર્તિ હે, તો સહ સા પ્રતિમા અસ્તિ વહ ટેબલ હે, તો સહ ઉત્પીઠિકા અસ્તિ વહ ગીતા હે, તો સહ ગીતા અસ્તિ યહ લડકી હે, તો એશ બાલા અસ્તિ વહ હવાઈ જહાજ હે, સહ હવાઈ જહાજ માટે વિમાનમ અસ્તિ. એવી રીતે અહમ અસ્મિ, અહમ સાથે અસ્મિનો પ્રયોગ કરાય, ત્વમ સાથે અસીનો પ્રયોગ કરાય, તો મેં શિક્ષક હું, અહમ શિક્ષક, અહમ શિક્ષક અસ્તિ અસ્મિ, મેં બાલિકા હું, અહમ બાલિકા અસ્મિ, તુમ બાલક હો,
तो त्वं बालकः असि, तुम विद्यार्थी हो, तो त्वं छात्राः अस्ति। नीचे विद्यार्थी मित्रों जुदा जुदा चित्रों आप्या छे, एना उपरथी संस्कृत नाम गोतवाना छे। सिंह ने शू कहवाय? सिंह। फाइल ने शू कहवाय? संचिका। पछी कूतरा ने शू कहवाय? कुकुर अथवा कुकुर ने श्वान कहवाय। पछी विमान ने विमान, टेबल ने उत्पीठिका, अने पोपट ने शुक। आवा शब्दों से तमने परीक्षा माटे आवड़े माटे आवो एक वीडियो मैं बनावेलो छे। हवे पछी आवा वीडियो छे हूँ मूकीश, जेमां वर्कबुक माथी तमने एमसीक्यू खाली जग्या एवं पूछाय। विद्यार्थी मित्रों तमारे आटलू वीडियो जोई अने एमांथी तमारे आ खाली जग्या अने आ चित्रों जोईने एना जवाब लखवाना छे। अस्तु।